वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री हरिचरित्रामृत सागर की कथा श्रवण करिए ते पहला कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। पूर चौथु तरंग 37 चाली रह्यु छे। भगवान श्रीहरि कुंडल धाम में बिराजमान छे। महामुक्त रायबा जेवा भक्तराज ना दरबार में महाराज बैठा छे। साचा प्रेमनी वात प्रभुए मुक्तानंद स्वामी ने ब्रह्मानंद स्वामी आगळ कही। संतो छे भक्तो छे बधाने कह्युं साचो प्रेम केवो छे आपणे सांभळ्युं। पछी महाराज एम कहे छे अमे रायबाने ना पाड़ी। आवा मोटा हरिभक्त छे स्थितिवाळा छे छतां मे ना पाड़ी। छता एनो प्रेम वधतो ने वधतो रह्यो। ए तो सत्संगमां शिरोमणि छे। जेम गोपिकाओ भगवान श्री कृष्ण ने विषे प्रेमवान हती। भगवान श्री कृष्ण प्रभु अनेक चरित्रो करता छता एनो प्रेम दिवसे ने दिवसे वधतो जतो हतो। साचा प्रेमनो स्वभाव छे एने क्यारे अभाव न आवे एने क्यारे अवगुण न आवे। गम्मे तेवी क्रिया जुवे ने एने एमां सारू ज देखाय। एनी कोई पण वात एने सत्य ज लागे। परंतु महाराज पछी जे बोल्या छे ने अमे पण आ सत्संगमां खूब सावधान थईने रहीए छीए पण तेम छतां खळ जेवा जीवो छे ने दुष्ट जीवो छे ने एने अवगुण आवे छे। खळ केवो छे दुष्ट केवा छे तो महाराज वात करे छे। खलको एही स्वभाव गुण मात्र को त्याग कर गुण में न तेही भाव पयत जी इतरे रुधिर ग्रहे पयत जी इतरे रुधिर ग्रहे। व्रज भगत ऊंधू घालीने केम बैठा छो आगळ उतारो खुर्ची ले। કથામાં બેઠા પણ જાણે શોક સભામાં બેઠા એમ બેઠા છે। કેવી સરસ વાત કરી ખલકો એહી સ્વભાવ ગુણ માત્ર કો ત્યાગ કર। ખળનો સ્વભાવ કેવો હોય ગુણ માત્ર એનો ત્યાગ કરી દે। કેનો ત્યાગ કરે ગુણ માત્રનો ખાલી ગુણનો નહીં બધા ગુણનો ત્યાગ કરી દે। દાદા એક હોય સુપડું અને એક હોય ચારણી તમે જોયું છે લોટ ચાળવાની ચારણી। હવે ચારણીનો સ્વભાવ કેવો છે કે લોટ હોય ને તમે ચાળો ને તો સારી સારી વસ્તુ બધી કાઢી નાખશે અને અંદર રહેશે શું ખાલી ભૂસું રહેશે કચરો રહેશે નકામી વસ્તુ રહેશે। હારી હારી બધી જ વસ્તુ કાઢી નાખશે। અને બીજું છે સુપડું સુપડાનો સ્વભાવ કેવો હોય
સુપડામાં તમે કંઈ વાવડલો હે ઝાપટો ને તો બધી નકામી વસ્તુને બધી કાઢી નાખે, અંદર શું રાખશે? સારી જ રાખશે. બે પ્રકારની બુદ્ધિ છે, એક સુબુદ્ધિ અને એક દુર્બુદ્ધિ, એક સુપડા જેવી અને એક ચારણી જેવી. સુબુદ્ધિનું કામ સારું ગ્રહણ કરવું, દુર્બુદ્ધિનું કામ ખરાબ ગ્રહણ કરવું. ખલકો એહી સ્વભાવ, ગુણ માત્ર કો ત્યાગ કરે, ગુણ મેં ના તેહી ભાવ. એક ગુણનો ત્યાગ કરી દે, બીજા પાંચ જણા વાતો કરે, હા અરે અમારા આ ભગત એટલે કેવા સારા ધર્મવાળા. બીજા ભગત વાત કરે, આ ભગત તો ધર્મવાળા તો છે પણ સાથે ભક્તિ પણ કેટલી બધી. ત્રીજા ભગત વાત કરે, ધર્મ ને ભક્તિ છે પણ કેવા નિર્માની છે. આવા ભગવાને ગુણ આપ્યા છે પણ પાછા નિર્માની એવા છે, અને આના પેટમાં તેલ રેડાય. એ બધી વાત તો ઠીક છે, પણ તમને ખબર છે કોણ છે? એ હું જાણું લો, એકલો જ જાણે જાણતો હોય, બૃહસ્પતિનો દીકરો, બાકી કોઈ નહીં. આવા ઘણા હોય દાદા, ગુણ મેં ન તેહી ભાવ. બીજા એના ગુણ ગાય છતાં આને એમાં ભાવ ન થાય. એનો સ્વભાવ કેવો છે? ગુણ મેં ન તેહી ભાવ, પયતજી ઇતરે રુધિર ગ્રહે. ગાય છે ને, એ આ પૃથ્વી ઉપર હારતું ફરતું એક દેવનું સ્વરૂપ છે, શાસ્ત્ર એમ કહે છે. એના આચળમાં અમૃત છે, જીવ પ્રાણી માત્રનું પોષણ કરે છે. અમૃતથી ભરેલી ગાય મળ્યા પછી પણ ઈતરડી છે ને, ગાયના આવ સુધી પહોંચી જાય છતાં ઈતરડી ગાયનું સુખ ન લઈ શકે, દૂધનું સુખ ન લઈ શકે. ગાયના આવમાં બેઠી બેઠી ઈતરડી શું કરે? લોહી ચૂસે. બોલો, ત્યાં બેઠી બેઠી લોહી ચૂસે. આ જગતમાં ખળ માણસો છે ને ઈતરડી જેવા છે, અને સજ્જન માણસો છે ને વાછડા જેવા છે. ગાય તો એની એ, ગાય તો એની એ, પણ એ જ ગાય વાછડા માટે અમૃત જેવું દૂધ આપી શકે છે, એની એ જ ગાય પેલી ઈતરડીને તો બસ લોહીનો જ સ્વાદ આવે છે. ગ્લાસ એનો એ, કોઈકને એમ લાગે છે અડધો ખાલી છે, કોઈકને એમ લાગે છે અડધો ભરેલો છે. ગ્લાસની ઘટનામાં કોઈ ફેર નથી, પણ જોવાવાળાની દ્રષ્ટિમાં મહાન ફરક છે. જેને અડધો ગ્લાસ ખાલી દેખાય છે ને, એને આખી દુનિયામાં બધી જગ્યાએ ખાલીપો 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 જ દેખાય છે. હમણાં અમેરિકામાં એક બહુ સારું પુસ્તક પબ્લિશ થયું, મને જેનું અંગ્રેજી પુસ્તક વાંચવું ખૂબ ગમે. અમેરિકાના ખ્યાતનામ પાસ્ટર પ્રિસ્ટ જોલ ઓસ્ટિન, બેટર ડિટરમિન્સ લિવિંગ બેટર, થિંકિંગ બેટર ડિટરમિન્સ લિવિંગ બેટર. તમારે સારું જીવવું છે તો શરૂઆત કરો સારું વિચારવાની. કેવું સરસ છે! તો શરૂઆત કરો સારું વિચારવાની. સુખમય જીવવું છે તો વિચાર કરો સુખમય વિચારવાની, તૈયારી કરો સુખમય વિચારવાની. શાંતિમય જીવવું છે, દિવ્ય જીવન જીવવું છે તો શરૂઆત કરો દિવ્ય, બોલો, વિચારવાની દાદા. થિંકિંગ બેટર ડિટરમિન્સ લિવિંગ બેટર, આપણા બધા શાસ્ત્રનો આ જ સાર છે. ડોંગરેજી મહારાજ એટલા માટે તો વારંવાર કહે, તમારાથી થઈ શકે તો, તમારાથી થઈ શકે તો તમારી દ્રષ્ટિ સુધારજો. સૃષ્ટિને સુધારવાની જરૂર નથી, દ્રષ્ટિ સુધરશે ને તો સૃષ્ટિ તો સુધરેલી જ છે. હસ્તિનાપુર એનું એ, અને કહેવાય છે દુર્યોધનને આખા હસ્તિનાપુરમાં એક સજ્જન ન મળ્યો. આખું હસ્તિનાપુર દુષ્ટોથી ભરેલું દેખાણું,
અને યુધિષ્ઠિરને આખા હસ્તિનાપુરમાં કોઈ દુષ્ટ ન દેખાણો, એને દુર્યોધનમાંય સજ્જન પણ દેખાણું, બોલો કે કઈ નહીં, આવો દુષ્ટ છે, ઉદંડ છે, તો પણ એમાં આટલા આટલા ગુણ તો છે ને, એને સજ્જન દેખાણો. અને દુર્યોધનને યુધિષ્ઠિર પણ કેવા દેખાણા, બોલો કેવા દેખાણા, થિંકિંગ બેટર ડિટરમિન્સ લિવિંગ બેટર. તમારે સુખમય જીવન જીવવું છે તો શરૂઆત કરો સુખમય વિચારવાની, શાંતિમય જીવન જીવવું છે તો શરૂઆત કરો શાંતિમય વિચાર કરવાની. માણસના મનમાં આગ લાગી છે, માણસના મનમાં રાગ અને દ્વેષની આગ લાગી છે. ક્યારેક હું પ્રસંગ લાવીશ, આપણા શાસ્ત્રોમાં કેટલા પ્રકારના તાપ ગણાવ્યા છે. સૂર્યના તાપને આપણે ઓળખીએ છીએ, અગ્નિના તાપને આપણે ઓળખીએ છીએ દાદા, પણ એના કરતા બીજા કેટલા પ્રકારના તાપ અને સંતાપ છે, ક્યારેક શાસ્ત્રનો પ્રસંગ આપણે શોધીને લાવીશું. અદ્ભુત વાતો લખી છે શાસ્ત્રોમાં, અદ્ભુત વાતો. હું તો આ બધું વાંચું છું ને, એમ થાય એમાંથી એક વાત પણ આપણા જીવનમાં ઉતરે ને તો બેડો પાર થઈ જાય. એટલે તો હું રોજ વિનંતી કરું છું, આ કથા સાંભળો પછી સમજો, એના માટે સમજવા માટે મનન કરો, મંતવ્ય લખો, વિચારો, વાગોળો. કેવી સરસ વાત છે, બોલો. દુષ્ટનો સ્વભાવ છે ઇતરડી જેવો અને સજ્જનનો સ્વભાવ છે વાછડા જેવો. દુષ્ટનો સ્વભાવ છે ચારણી જેવો, ગમે એટલી સારી વસ્તુ હોય ને. ખલકો એહી સ્વભાવ ગુણ માત્ર કો ત્યાગ કર, ખલકો એહી સ્વભાવ, બધા ગુણ છોડી નાખે. ચારણી માં રે કઈ, તમે ચાળવા બેસો તે ભગતજી કઈ રે, તમે મસાલા બહુ ચાળો, મસાલા ચાલે બધા નીકળી જાય, ધનેડું હોય તે જ ઉપર રે, બોલો એને શું કરવાનું દાદા. ગુણ મેન તેહી ભાવ પયતજ ઇતરે રુધિર ગ્રહે, એને ગુણમાં ભાવ નથી. કોઈ ગુણની વાત કરે, બીજાને પૂછે તમને કેવું લાગ્યું, એ ગુણની વાત કરે ત્રીજાને પૂછે તમને કેવું લાગ્યું, એ ગુણની વાત કરે કે તમને કોઈને ખબર જ નથી આના વિશે, હું એક જ જાણું, બોલો લો, એ એક જ જ્ઞાની, બાકી બધા અજ્ઞાની. એને એમ છે કે મારા મનમાં જેવું છે એવું આ બધા બોલે તો જ જ્ઞાની, દુનિયા કેવું સમજે છે, મારા મનમાં જેવું વિચારું છું આના વિશે નેગેટિવ એવું જો કોઈક બોલી દે તો એ જ્ઞાની, બાકી બધા કેવા, આવા મહામૂર્ખોથી સાવધાન. કેવી અદ્ભુત મહારાજ વાત, ઇતરડી જેવો સ્વભાવ છે, એના કરતા આગળ જુઓ. અને મહારાજ કહે છે દુનિયામાં જે ખળ કહેવાય છે તે બધા આસુરી જાણવા, ખળને સહેજે જ ગુણનો અભાવ આવતો હોય છે, કારણ કે ખળનો સ્વભાવ જ એવો હોય છે, ગુણ દેખાય તો એને શું દેખાય, એમાં અવગુણ દેખાય. સોમલ નામનું ઝેર સાકર કરતા પણ ઉજળું હોય, પણ તેને જો મોઢામાં નાખવામાં આવે તો તુરંત પ્રાણને હરી લે, માટે ખળ મનુષ્યને સોમલ ખાર જેવો સમજીને તેનો ત્યાગ કરવો. ખળ માણસને મહારાજે બે ઉપમા આપી. કુંડળ ગામમાં શ્રીજી મહારાજની કરેલી આ વાત વિચારવા જેવી છે. ખળને એક ઉપમા આપી ઇતરડીની, ગમે એવા સારા સંત હોય એની પાસે આપણે જઈએ પણ ઇતરડી બનીને જશું ને સુખ આવશે, રામની પાસે રાવણ બનીને જશું સુખ આવશે, હા કે ના તો કેવો ભલા માણસ, કૃષ્ણ પાસે કંસ બનીને જશું સુખ આવશે, આવશે અજયભાઈ? આ કંસની દ્રષ્ટિ, આ રાવણની દ્રષ્ટિ, આ ઇતરડીની દ્રષ્ટિ બદલવાની જરૂર છે. ગુરુજી બહુ સરસ વાત કરે, આપણને કોઈ સંત નથી ગમતા, છોડી દઈએ, સારા શોધીએ, શા માટેની પાછળ પડી જઈએ, શા માટેની માથે સવારથી સાંજ સુધી માછલા ધોઈએ, એને શું આપણું બગાડ્યું છે. આ જે પ્રવૃત્તિ થઈ કુથલીને કામિનીમાં, તૃષ્ણાદામાં ચામિનીમાં જારી કરી, જામિનીમાં ખૂબ બેઠો ખોઈને આમાં ખલાસ કરી નાખ્યો, બોલો, સવારથી ચાલુ કરે વાટવાનું, સમજો છો, દેશી ભાષામાં વાટવાનું કે, બોલો, સવારથી વાટવાનું ચાલુ કરે, જાગે ત્યારથી સાવધાન થઈએ.
શાસ્ત્રમાં લખ્યું દરેક ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય અલગ અલગ છે, વાણીનું મૌન એ બ્રહ્મચર્ય છે. ભગવાને આ જીભ ગમે તે બોલવા નથી આપી, વિચાર્યા વિના ગમે તેનું ગમે તેવું બોલવું એ વાણીનો અપરાધ છે. માટે ખૂબ સાવધાન થઈએ આપણે સત્સંગમાં. દુષ્ટ માણસ કેવો છે? સોમલખાર ઝેર જેવો છે. સોમલખાર ઝેર ઉજળું હોય, મહારાજ એમ કહે છે સાકર કરતાં પણ ઉજળું દેખાય, દેખાવીનો એટલો સરસ હોય, પણ જો મોઢામાં મૂકે ને કાતિલ ઝેર છે, મારી નાખે. એમ દુષ્ટ માણસ કેવા હોય? ઘણીવાર ઉજળા હોય દાદા, ઉપરથી રૂડા દેખાતા હોય, ઉપરથી રૂડા દેખાતા હોય, રૂપાળા દેખાતા હોય, ઉજળા દેખાતા હોય, એની વાણી થોડી મધુર હોય, એનો હાવભાવ થોડો સાનુકૂળ હોય, સજ્જન થોડા રૂડ દેખાતા હોય, કારેલા જેવા હોય, ઉબડખાબડ. કારેલામાં જો ભગવાને કંઈ મૂક્યું નહીં, એનો આકારે વિચિત્ર, ઉપરની ચામડી ખડબચડી બરાબર, અને અંદર બિયા કાઢો તો એ બધા મોટા મોટા બિયા, પણ પેટમાં ગયા પછી ગુણ કરે. બાકી એક જગ્યાએ કારેલું સફળ નથી થયું, આકારમાં નહીં, રૂપમાં નહીં, બિયામાં નહીં, સ્વાદમાં નહીં, પણ એક જગ્યાને સફળતા મળી, ક્યાં? ગુણમાં. એટલે ઘણી વાર, આમ તો ઘણી વાર નહીં, મોટે ભાગે ગુણવાન વ્યક્તિ હોય ને થોડો કડવો દેખાય, થોડો અતરડો દેખાય, થોડો આપણા કરતા પ્રતિકૂળ દેખાય, કારણ કે આપણી બધી વાતમાં એ ભળે નહીં. અને દુર્જન હોય કેવો દેખાય? થોડો મીઠો દેખાય. આપણા જૂના વડીલો તો એમ કહેતા, આમ તો જો કે શાસ્ત્રમાં આ વાત છે, શાસ્ત્રમાં આ વાત સેમ છે, અતિ વાણી જેની મધુર ને મીઠી હોય ને એનાથી સાવધાન રહેવું. થોડા કડવા હોય ને એની સાથે રહેવું. ગુણાત્યાનંદ સ્વામી સામે ચાલીને બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં હતા, ત્યાંથી આત્માનંદ સ્વામીના મંડળમાં ગયા. આત્માનંદ સ્વામીનો સ્વભાવ એવો કડક, એવો કડક, સ્વામીની સાથે કોઈ રહેવા જ તૈયાર નહીં, બોલો. એવા સાધુની ગુણાત્યાનંદ સ્વામી મન કર્મ વચને સેવા કરી, અને ગુણાતીત સંત એવા ઘડાયા, એવા ઘડાયા, એવા ઘડાયા, 500 પરમહંસમાં છેલ્લી પંક્તિમાં બેસનારા એ નાના સંત ગુણાતીતાનંદ સ્વામી પણ ઘડતર એવું થયું કે આજે પહેલી લાઈનમાં આપણે બેસાડીએ છીએ. સમજો છો ને? મીઠા મીઠા સબ કોઈ ખાયે, કડવા ન ખાયે કોઈ. કોઈ કવિએ ભજનમાં લખ્યું છે, મીઠા મીઠા સબ કોઈ ખાયે, કડવા ન ખાયે કોઈ, કડવા કડવા જો કોઈ ખાયે, સબસે મીઠા હોય. બહુ પ્રસિદ્ધ ભજન છે ગુજરાતીનું. આપણી સાનુકૂળતામાં ભળે નહીં, આપણી રૂચિમાં હા પાડે નહીં, એટલે ખોટો માની દઈએ છીએ, એ ખરાબ છે એવું માની લઈએ છીએ. આ ગણિત આપણું ખોટું છે. આપણે એકબીજાને સમજવા પ્રયત્ન કરતા જ નથી. દુનિયામાં એક મહાપાપ ચાલી રહ્યું છે. કેવું? એક નંબરના ચશ્મા, ઘનશ્યામ દાદાના ચશ્મા આપણા મંદિરમાં 200 ને પહેરાવો ચાલે? દાદા તમારા ચશ્મા આશિદ ભગત ને હરીશબેન બધાને પહેરાવો તો આ બધા ચશ્મા લઈને આવવાની ઉપાડી દરરોજ ચાલે? એક નંબરના ચશ્મા બધાની આંખે ફિટ ન થાય, એક માથાની ટોપી બધાના માથા ઉપર ન આવે, એક પગના બૂટ બધાના પગમાં ન જાય. ઘણાના 15 નંબરના બૂટ જોઈએ, અજય ભાઈ આવતા નથી, પણ પગ એવડા મોટા થઈ જાય, સ્પેશિયલ બનાવવા પડે. મેં જોયા છે એવા મોટા ઘણાના પગ હોય. હા, બને એવું ભગત. કહેવાનું શું? કે દરેકની સ્થિતિ શક્તિ પ્રમાણે વસ્તુ અલગ અલગ હોય છે, પણ બધાનું જેને નેગેટિવ જ દેખાય છે, હું જ સાચો બાકી બધું ખોટું, આ સમજણ ખળની છે, દુષ્ટની છે. સજ્જન માણસની સમજણ શું છે? ખરાબ વ્યક્તિ હોય, ખરાબ વસ્તુ હોય, એમાંથી પણ એ ગુણ ગ્રહણ કરે, આ સજ્જનોની દ્રષ્ટિ છે. વેશ્યામાંથી ગુણ લીધો, કૂતરામાંથી ગુણ લીધો, સમડીમાંથી ગુણ લીધો, કોણે? દત્તાત્રેયજીએ. માટે મહારાજ બહુ સરસ વાત કરે છે, આપણને સાવધાન કરે છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર હતા
ત્યારે પણ આવું બહુ બનતું. સારા સારા સંતો ભક્તો ખળ પુરુષના સંગે કરીને સત્સંગમાંથી પડી ગયા. સારા સારા દીનાનાથ ભટ્ટ કેટલા સારા વિદ્વાન, પ્રકાંડ પંડિત અને સત્સંગમાંથી પડેલા એક સંત, એની વાતે કરીને, એના સંગે કરીને એ પણ સત્સંગમાંથી પડી ગયા. એટલા માટે મેં કાલે પણ કહ્યું હતું, આજે ફરી એકવાર કહી દઉં, બળદગાડું આવતું હોય ને તો 10 ફૂટ દૂર રહેજો, ઘોડાગાડી આવતી હોય ને તો 50 ફૂટ દૂર રહેજો, અને તમે હાથથી આવતો હોય ને ગાંડો થઈને તો 100 ફૂટ દૂર રહેજો. પણ તમને ખબર પડે કે આ દુર્જન આવે છે, દુષ્ટ આવે છે, એનાથી 1,00,000 ગાંવ દૂર રહેજો. કારણ કે એની મીઠાશ એટલી બધી હોય, એની સાનુકૂળતા એટલી બધી હોય કે ક્યારેક આપણે છેતરાઈ જઈએ તો ખબર પણ ન પડે. શ્રીજી મહારાજ એટલે સાવધાન કરે છે, જે કોઈ પુરુષ ખળ માણસનો સંગ કરશે તો અંતે તેની ફજેતી થશે. માટે જેટલા અમારા સત્સંગી હોય તેમણે ખળ માણસને ઓળખી રાખવું. હરિભક્તના તુલ્ય કોઈ ઉત્તમ મનુષ્ય નથી, તેણે પાપ માત્ર તજી દીધા હોય છે. જેટલા તમે અત્યારે સત્સંગમાં આવેલા સંતો છો, હવે જો દિવ્ય ભાવની મહારાજ વાત કરે છે, પહેલા પ્રેમની વાત કરી, પછી અવગુણ લેનારા, આ સત્સંગમાંથી દૂધમાં પૂરા કાઢનારા જેવા માણસો જે છે, એવા ખળ માણસોની વાત કરી, હવે એના કરતા આગળ દિવ્ય ભાવની વાત જુઓ કેટલી મોટી. તમે સંતો છો, બધા સુખદેવજી અને નારદજીના સમાન છો. અત્યારે સત્સંગમાં જે હરિભક્તો છે એ બધા પ્રહલાદ, ધ્રુવ, પ્રિયવ્રત, અંબરીશ, બલિ, પાંડવો અને ઉદ્ધવજીના સમાન છે. આપણા સત્સંગમાં કેવા કેવા ભક્તો હે. એક હરિભગત આપણા લોયાધામમાં આવે છે, મને કહેતા હતા, સ્વામી અમારા ફેમિલીમાં મેં આત્મીયતા પ્રેમ જોયો નથી, એના કરતાં વિશેષ અહીંયા એક એક હરિભક્તોના ઘરમાં અરસપરસ આત્મીયતા દેખાય છે, પ્રેમ દેખાય છે. વિચારો, એટલું બધું એનું હૃદય ખેંચાય, એટલું બધું એનું હૃદય ખેંચાય. સત્યમાં તાકાત છે ખેંચવાની, ગ્રેવિટી ફોર્સ કરતા મોટો ફોર્સ છે, ફોર્સ ઓફ ટ્રુથ. મહાત્મા ગાંધીજીની વાત કરી છે ઘણી બધી. દિવ્ય ભાવથી જો જોવામાં આવે ને, આજે મેં તમને કહ્યું ને આ કળિયુગમાં કેવા કેવા ભક્તો આપણને મળ્યા છે. આપણા નાના નાના હરિભક્તો, આપણા સંતો, આપણા મંડળના નિષ્કામ સ્વામી છે, શ્રીજી સ્વામી છે, નીલકંઠ સ્વામી છે, ઋષિ સ્વામી છે, આપણા ન્યાલકરણ ભગત છે, ધ્યાન સ્વામી છે, આ સંતોના સદગુણો જો સાથે રહીને તમે વિચારો ને દાદા, તો આપણું અંતર અહોભાવથી નાચવા લાગે, અહોભાવથી. આવા દિવ્ય જીવનવાળા સંતો અને એવા દિવ્ય જીવનવાળા આપણા ભક્તો બધા. બાકી શું રહ્યું હરીશભાઈ? થિંક બેટર, ડિટર મીન્સ લીવ બેટર. સારું જીવન કરવું છે બધાને, સારા વિચાર નથી કરવા, સવાલ આટલો જ છે ને. સારું વિચારવાની શરૂઆત કરો, જીવન તો સારું એની મેતે થવા જ લાગશે. સુખનું ઉદ્ભવ બિંદુ મન છે, સુખનું એપિસેન્ટર માણસનું મન છે, માણસના વિચારો છે. દિવ્ય ભાવથી જીવન જીવીએ. વચનામૃતમાં મહારાજે વાત કરી, પરોક્ષ સંતો ભક્તોમાં જેવી પ્રતીતિ છે એવી પ્રગટમાં થાય, કલ્યાણ માટે કરવાનું કાંઈ બાકી રહેતું નથી. જેટલું કરવાનું હતું બધું એણે કરી લીધું. કેટલી અલૌકિક વાતો છે. આ સમયે આપણા સત્સંગમાં એવા મહાપુરુષો એટલા બધા આવ્યા છે કે ગણવા જતા તેનો પાર આવતો નથી. અત્યારે આપણા સત્સંગમાં રહેલી બધી ભક્ત બાઈઓ રાધા, લક્ષ્મી, સીતા, પાર્વતી અને દ્રૌપદીના જેવી બળવાન અનંત છે. બહેનોમાં પણ બધી સત્સંગી સ્ત્રીઓ તો ગોપીઓના જેવી છે. અત્યારે સત્સંગમાં અવતરી છે તેઓ ધર્મ પાળવામાં ખૂબ દ્રઢતાવાળી છે. જુઓ શ્રીજી મહારાજ કોને ગોપી જેવી કહે છે, પાછા બધા માની ના લેતા હા. ધર્મ પાળવામાં
દ્રઢતાવાળી છે. આપણે ધર્મમાં દ્રઢતાવાળા છીએ, કાચા છીએ? કોઈ આપણા વખાણ કરે ત્યારે થોડું વિચારવું કે એ જે બોલ્યા છે એ આપણામાં છે, તો આપણે લાયક છીએ વખાણને, અને જો નથી તો આપણે સમજી જવું કે હવે કરવું પડશે, નકર એ જ નિંદા કરશે કાલે, એ જ કહેશે કાં તો વખાણેલી ખીચડી દાઢે ચોટી. ધર્મમાં દ્રઢતા હોવી જોઈએ, આ વાત તો નક્કી છે. હા, પર પુરુષને તો તેઓ ચાંડાળ જેવો સમજીને તેનાથી દૂર રહે છે. હવે મહારાજ જગતની રીત બોલે છે, હું વાંચું છું, થોડું સાંભળજો. સતસંગ બેનન એસી બાયે, જગ મે અવરન કોઉ કહાયે. સતસંગ મે બાઈ ભાયે જેતા, બ્રહ્મ ભાવ સબ પાયે તેતા. સતસંગ બેનન એસે બાયે. નારી તો નઠારી છે, સ્ત્રીના દોષ શાસ્ત્રમાં કેટલા બધા લખ્યા છે, પણ ધર્મમય જો એનું જીવન છે તો એ જ સીતા સમાન છે, એ જ દ્રૌપદી સમાન છે. એના ખોળામાં રામને, કૃષ્ણને, ભગવાનને રમવા આવવાનું મન થાય એવું દિવ્ય જીવન એનું છે. સત્સંગ સિવાય બીજે ક્યાંય આવી ધર્મવાળી સ્ત્રીઓ નથી. પુરુષો કરતા પણ બહેનોએ ધર્મમાં સાવધાન થવું જોઈએ. અર્જુને ચિંતા કરી કે પ્રભુ આ યુદ્ધ થશે, યુદ્ધમાં મહાપુરુષો, વીર પુરુષો, ક્ષત્રિયો મૃત્યુ પામશે, અધર્મીઓનું જોર વધશે, સારી રૂપવતી સ્ત્રીઓનું હરણ થશે, અને પ્રભુ સ્ત્રી શું દુષ્ટા શું જાયતે વર્ણ શંકર. સ્ત્રીનું જ્યારે અપહરણ થશે, કોઈ બળવાન પુરુષ એને રોકી નહીં શકે, ત્યાર પછી ધર્મ ભ્રષ્ટ થશે, ધર્મ પૃથ્વી ઉપરથી રસાતળ સુધી પહોંચી જશે. અને થયું એવું જ આજે, આજે ચારે બાજુ એ જ છે. આપણા સત્સંગમાં જેટલા પુરુષો છે, જેટલી સ્ત્રીઓ છે, તે તો બ્રહ્મસ્થિતિને પામેલા છે. વિષયની વાસના એટલી બધી જોરદાર હોય છે કે માણસ મોત આવે તો પણ તે વિષયોને છોડતો નથી. બોલો. ગુણાચિદાનંદ સ્વામીએ વાત કરી, કહું 200 વર્ષ પહેલાની પોઝિશન, દાદા આજની તો વાત જ ના થાય, આજની તો વાત જ ન કરી શકાય. એક ગામમાં એક ગરાસિયો, એની નજર કોઈ સ્ત્રી ઉપર પડી, પારકી સ્ત્રી ઉપર. ગુણાચિદાનંદ સ્વામી એ જમાનાની સત્ય ઘટના કહી, એટલે ગુણાચિદાનંદ સ્વામી કેટલા પ્રેક્ટિકલ સંત હતા એ સમયમાં. સ્વામી આવી ઘણી બધી વાતો લખી છે. સ્વામી કે પેલો ફિરંગી હતો દીવની અંદર, અને એને બંગલો બનાવતો. ફિરંગી બંગલો બનાવે, એક સુથાર કામ કરવા આવેલો, ફિરંગી અને ફિરંગીની પત્ની બંને જણા હિચકે બેસે ને બંગલાનું બધું નિરીક્ષણ કરે, પેલો ફિરંગી કામ કરે. એક સુથારી કામ કરનાર માણસ, એની નજર બગડી, સ્ત્રી ઉપર જોયા કરે. સ્ત્રીને ખબર પડી ગઈ કે આ ખરાબ નજરથી મારી સામે જોવે છે. એણે ધણીને વાત કરી, ફિરંગીએ ખીજાઈને કીધું, મેડમ કો મત દેખના, સ્વામીના પ્રસાદીના શબ્દો. તો પણ પેલો સુથાર પોતાની નજરને કાબૂમાં ન કરી શક્યો અને ફિરંગી ખીજાયો. ધગધગતા સળિયા પેલાની આંખમાં નાખી દીધા, બે આંખો ફોડી નાખી. જો લે, જોવું છે ને તારે, કેવી ભૂંડી વાસના દાદા, કેવી ભૂંડી. 2 સેકન્ડ એને ધીરજ રાખી હોત તો દાદા, આંખને સમજાવી દીધી હોત તો. બોલો, વાસના કેટલી ખરાબ છે. મેં તમને કહ્યું હતું રાજકોટની અંદર એક બેનર લગાવેલું, હોર્ડિંગ્સ લગાવેલું, એટલા બધા એક્સિડેન્ટ થયા ત્યાં હોર્ડિંગ્સ ઉતારી લેવું પડ્યું છેવટે. જે નીકળે સ્ત્રીનું પોસ્ટર જોઈ ત્યાં એવો ચોટી જાય, ખબર ન પડે હું રોડ ઉપર છું, અને પાછળથી ટ્રક આવે ને હું હું કરતો એને પીલી નાખે. આ તો એક બે નહીં, આવી તો કરોડો ઘટના, અત્યારની તો વાત જ ના થાય. મેં કીધું ને તમને, આ ગરાસિયાની નજર બગડી, એક દિવસ પકડાયો, એવો માર્યો, એવો માર્યો, મારતા 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 એને એવો ધોઈ નાખ્યો એમ કોતોય ચાલે. કાંટાવાળા બાવળ હોય ને
એ કાંટાળા બાવળથી માર્યો, એના રૂવાડે રૂવાડે કાંટા વાગ્યા, રૂવાડે રૂવાડે લોહી નીકળે. હા, અને પછી આટલો માર્યા પછી આમ લોહી લુહાણ થઈ ગયો, મરણીયો થઈ ગયો. પછી એને પાછો ખાડામાં નાખ્યો, ઉપરથી બાવળના કાંટા નાખ્યા અને ઉપરથી ધરબ્યા. ઓ બા ઓ મા, એવી બૂમો પાડે, ઉપરથી ધરબી દીધો એને કે મુઓ ભલે મરતો. બધા જતા રહ્યા, એના સગાવાલા હોય ને એને કાઢ્યો, એને એક એક કાંટા કાઢતા, કેમ કે એક એક કાંટા ઘરી ગયેલા ઊંડા ઊંડા શરીરમાં, કેટલી વાર લાગે. વાણંદને બોલાવી ચીરા મુકાવી મુકાવી કાપ કાપ એને હાજો કર્યો. 6 મહિના સુધી તો ગુણાત્યાનંદ સ્વામી કે લોહી લુહાણ પથારીમાં પડ્યો હતો, માણ માણ હાજો થયો. અને પછી જે સ્વામી બોલ્યા ને, જેવો હાજો થયો અને હરતો ફરતો થયો એટલે પાછો પેલી સ્ત્રી સુધી પહોંચ્યો. કોણા કરાવે છે બોલો? આજે દુનિયામાં આવા ખરા કે જાજા આવા જ છે? આવા જાજા છે. વિષયની વાસના એટલી બધી જોરદાર હોય છે કે માણસ મોત આવે તો પણ તે વિષયોને છોડતો નથી. વિષયને લીધે નાક કપાય, શું કપાય? માથું કપાય, છતાં વિષય તરફ નિર્ભય થઈને રહે છે. બોલો, શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, અમે નાના હતા શિવજીના મંદિરે જતા, ક્યાંય કાયસ્થ આવતો ને ગાલ વગાડીને કહેતો કે હે પ્રભુ, મને બીજો જન્મ ગધેડાનો આપજો. એટલે આનાથી વધારે નિર્લજ્જ માણસ કોણ હોઈ શકે? મહાદેવજી પાસે શું માગે? શું કામ માગ્યો? પાછું શું બોલે કે પ્રભુ, એટલા માટે આ મનુષ્યના શરીરમાં તો વિષય ભોગવાતા નથી, કેટલી બધી મર્યાદાઓ નડે છે, એના કરતાં ગધેડો કરો તો આખો દિવસ છૂટ. બોલો, વિચારો, હે કેટલી ભૂંડી વાસના, કેટલી ભૂંડી હદ થાય છે. આ તો શાસ્ત્રની રૂએ હું વાત કરું છું, અત્યારના તો દ્રષ્ટાંત આપી જ ન શકાય, બોલી જ ન શકાય. અત્યારે જે પૃથ્વી ઉપર માણસો પાપ કરે છે, એટલે કહું છું, એક એક વાત સાચી છે. મા બહેન અને દીકરી જેવા સમીપ સંબંધ વાળી અનંત સ્ત્રીઓનો સંગ પુરુષ કરે છે. બોલો, અરે રે રે, કોની વાત કરવી? ગુરુજી કથામાં ઘણીવાર એક સત્ય ઘટના મુંબઈની કહી છે, તમે સાંભળી હશે. દીકરો રડવા લાગ્યો, મેં લગ્ન ક્યાં કર્યું, સાધુ થઈ ગયો હતો. ગુરુજી આશ્વાસન આપ્યું, બેટા સંસાર છે, પ્રોબ્લેમ થાય. અરે ગુરુજી, શું બધા પ્રોબ્લેમ રહેશે, પણ ઘરનો પ્રોબ્લેમ? શાનો ઘરનો પ્રોબ્લેમ? ઘરવાળા કંઈક? અરે એની વાત નહીં, હું તો આખો દિવસ કામે જાઉં, મારી પત્ની ઉપર મારા બાપે જ નજર બગાડી. બોલો, વિચારો તમે. તે રીતે જ સ્ત્રીઓ પણ પિતા ભાઈ અને દીકરા જેવા સમીપ સંબંધવાળા પુરુષોનો સંગ કરે છે. જે ધર્મની મર્યાદા તોડે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, પિતા હોય કે માતા હોય, ગુરુ હોય કે શિષ્ય હોય, શાસ્ત્ર પ્રમાણે એ બધા ત્યાગ કરવા યોગ્ય છે. ચારે ધામમાં જઈને અમે આવ્યા, શ્રીજી મહારાજ કહે છે, ચારે ધામમાં જઈને અમે આવ્યા છીએ, આપણા સત્સંગને સમાન બીજે ક્યાંય નથી. અજયભાઈ, આવું ક્યાંય જોવા મળે? જોવા મળે? ધન્ય છીએ આપણે. હા, અરે ફાવી ગયા આપણે, ફાવી ગયા આ મહારાજના તોલમાં આવ્યા. દુનિયામાં તો કચરા પેટી તો હારી કહેવાય, એવો ગંદો કચરો પડ્યો છે. ત્યારે આપણે આ મધમધતા હરિભક્તોના સત્સંગ ભાગમાં બેઠા છીએ. સત્સંગ મે અબ આયે હે જે તે, સંત હરે જન બાઈયો જે તે, સબ હે મુક્ત અનાદિ એ હે, સ્વભાવ અબ ભૂલ ગયે એ હે. આ સત્સંગમાં જે કોઈ આવ્યા છે ને, ગુણગ્રાહી દ્રષ્ટિ કરી દો બસ. અમારા ઘનશ્યામ દાદાની ગુણગ્રાહી દ્રષ્ટિ છે જબરજસ્ત. હા, આસિદ ભગત છે કે નહીં? છે કે નહીં? આસિદ ભગત બહુ પરીક્ષા કરે દાદાની, દરરોજ પરીક્ષા લે લગભગ. હમણાં કથા પૂરી થઈને દાદાની પરીક્ષા ચાલુ થશે. અમારા ઘનશ્યામ દાદા કુશ નહીં, મોટો કુશ ને, નહીં બોલું એવું? કંઈ વાંધો નહીં, કથા પછી આપણે રાખશું બસ. ને આમાં આ બધા ભાભલાઓ આનંદ શું કરે પછી? એટલે કથા પછી મારે બીજો રોલ ચાલુ થાય. હમણાં કથા પૂરી થશે, મહારાજ પોઢી જશે, પછી આ ત્રણે ત્રણ વાર આશિત ભાભા જ કહેવાય ને આમ તો, પછી નાટક ચાલુ કરે. રીશભાઈ, એકવાર સ્ટેજ પર કરાવવું છે એવું નાટક. બોલો, પણ તમારા નિર્દોષ આનંદમાં પણ
અમને સત્સંગના દર્શન થાય કે દાદાની જે દિવ્ય દ્રષ્ટિ છે, ઘનશ્યામ દાદાની જે પોઝિટિવ દ્રષ્ટિ છે, જે ગુણગ્રાહી દ્રષ્ટિ છે, આપણને દેખાય. આ બધા ભક્તોએ કરવા જેવું છે, આ કરવા જેવું છે, રાઈટ? મહારાજ કહે છે, મેં આ ચારે ધામમાં ગયા પણ આ સત્સંગ જેવું ક્યાંય નથી. સત્સંગના સિવાય તો લોકો કૂતરા, ગધેડા અને ભૂંડની જેમ નિર્લજ્જ થઈને વિષય ભોગવે છે. બોલો, કૂતરાને સારા કેવરાવે, ગધેડાને સારા કેવરાવે એટલી હદ સુધી અત્યારના માણસો પહોંચી ગયા છે. કાશી, જગન્નાથપુરી, અયોધ્યા, ગોકુળ, વૃંદાવન, મથુરા સમગ્ર સ્થળોએ જઈને અમે જોયું, જીવને સમજાવીને વિષયનો અભાવ કરાવે એવા કોઈ ગુરુ કે પંડિત સત્સંગ સિવાય ક્યાંય નથી. બોલો, વિષયનું પોષણ જ છે, એનું પ્રતિપાદન જ છે. ગુરુ ડૂબ્યા હોય પછી ચેલાને શું કહે? તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ. મેં સત્સંગમાં દૈવત જોયું છે. આહા, દૈવત શબ્દ છે ને બહુ વિચારવા જેવો છે, બહુ વિચાર માંગે એવો છે. તમે ગિરનાર ગયા હશો, પેલી ગિરનારમાં શિલા છે દાદા, ખબર? પેલો પથ્થરો છે, કોનો કહેવાય છે? રાણક દેવીનો પથ્થરો. જોયો છે આશિત ભગત? રાણક દેવીનો પથ્થરો ગિરનારમાં આજે છે. એક સતી નાર, ખબર છે ને? એક સતીનો પ્રભાવ કેટલો બધો, એક સતી સ્ત્રીનો પ્રભાવ કેટલો. રાણક દેવી, એની દીકરી હતી કંકાવટી. ઇતિહાસની એક સત્ય ઘટના કહી દઉં, ચાલો, શાસ્ત્રને મળતી આવે છે એટલા માટે. સત એનો પ્રભાવ કેટલો મોટો હોય છે. ઇતિહાસમાં તો આવી ઘણી બધી કથાઓ છે. અસત્ય ગમે એટલું હશે પણ એ બળવાન નથી. અસત્યની આયુષ બહુ ટૂંકી હોય છે અને સત્યની આવરદા બહુ દિવ્ય હોય છે. પણ એકવાર એની પરીક્ષા જબરજસ્ત થાય. કસોટી તો હીરાની થાય, કસોટી તો સોનાની થાય, કસોટી સત્યની જ થાય. રા ગંગા જળિયો, ઇતિહાસની અંદર જૂનાગઢનો રાજા ગંગા જળિયો, એનું નામ જ કેટલો પવિત્ર. રાજા ગંગા જળથી સ્નાન કરે, કાવડમાં ગંગા જળ આવે એ ગંગા જળથી સ્નાન કરવાનું, આવો પવિત્ર રાજા. જૂનાગઢ જેને ભગવાન માને, જૂનાગઢ જેના, જૂનાગઢના લોકો જેના ચરણની ધૂળ પાણીમાં ઘોળીને પી જાય ત્યાં સુધીની કથા છે. એટલો પવિત્ર રાજા હતો. કોઢ રોગ કોઈને થયો હોય એ રાજાને મળવા આવે, રાજા એને પણ પોતાની પ્રજામાંની પુત્રમાંની ભેટે, કોઢી માણસને, કોઈ અડતું નહીં ત્યારે, ખબર ને તમને, કોઢીને ભેટે. કોઢી માણસના કોઢ ટળી જતા આટલી હદ સુધી રાજાની ખ્યાતિ હતી. રા ગંગા જળિયાની, ગંગા જળથી સ્નાન કરતો એટલે નામ પડ્યું ગંગા જળિયો. અને એણે સાંભળ્યું કે આપણા નગરમાં એક મહાસતી છે રાણક દેવી. એ જ અરસામાં આ રા ગંગા જળિયો રાજા, એનો મંત્રી એ મૃત્યુ પામ્યો. વૃદ્ધ અમાત્ય હતા, રાજપુરોહિત હતા, પવિત્ર બ્રાહ્મણ, એ મૃત્યુ થયું. હવે બીજા કોઈ વ્યક્તિની ભરતી કરવાની હતી. એમાં એક મીઠડો, મોઢે મીઠો માણસ, કદ ખળિયો એનું નામ, લોકો આ તુકારે બોલાવે, પણ એવો મોઢાનો મીઠો, એવો મોઢાનો પ્રશંસક માણસ. એની જીભ ઉપર ખાલી સુગર હતી, સુગર, ઓનલી સુગર બસ. એવો માણસ પસંદ કર્યો મંત્રી તરીકે, સલાહકાર તરીકે. અને તળિયાથી લઈ તાળવા સુધી એકલો વિષયોથી ભરેલો, વાસનાથી ભરેલો, વિકારથી ભરેલો દુષ્ટ માણસ, અને એ રાજાનો મંત્રી બન્યો ગંગા જળિયા, રા ગંગા જળિયાનો. એની સાથે બેસવાથી, ઉઠવાથી રાજાની અંદર વિકારો શરૂ થયા. અને રાજાએ સાંભળેલું કે આપણા નગરમાં મહાસતી છે રણકદેવી, એને મળવું છે. આ કદખળિયાએ શું કીધું ખબર? મહારાજ એક વાત કરું, શું? આ સતી તો મળવા જેવી છે, પણ એ સતીની દીકરી છે ને, એના જેવી રૂપવતી નારી આખા જૂનાગઢમાં કોઈ નથી, તમે જોઈ લેજો. આહા, એક કેવો પવિત્ર રાજા હતો, કોની જોડે બેઠો એનો શબ્દ સાંભળો. રાજાને ઉતાવળ થઈ, હવે તો મળવું જ છે ને, રાણકદેવીને મળવા આવે. રાણકદેવીને ત્યાં આવે, એ તો બધી રાજા, સ્ત્રીઓની મર્યાદા બહુ હતી એ સમયમાં, તમે જાણો. રાજા જાણી અને રાજાને આવકારી, ખૂબ સારી રીતે સ્વાગત સત્કાર કર્યો. પણ
રા ગંગાજળિયો રાણકદેવીને મળવાનો તો આવ્યો, કોને માટે આવ્યો હતો? કંકાવટી માટે, એની દીકરી માટે. સમય ઘણો વીત્યો પછી બધું પૂછ્યું કેમ છો, ને પછી કીધું તમારી દીકરી હા છે બોલાવો ને. એટલે એ સમયની દીકરીઓ તો મર્યાદામાં રહેતી, મોઢું ઢાંકીને બરાબર એ દીકરી આવે પૂજન કરવા માટે, હાથમાં કંકુ છે ચોખા છે. ચાંદલો કરવા જાય ને ત્યાં પેલો રા ગંગાજળિયો ફરી જાય, એણે મોઢું ફેરવી નાખ્યું. આ બાજુ આવી ત્યાંથી મોઢું ફેરવી નાખ્યું, આ બાજુ આવી ત્યાંથી મોઢું ફેરવી નાખ્યું. રાણકદેવી ઊભી ઊભી આ જોવે, મહાસતી હતા એ તો. અને એણે કીધું બેટા બેટા કંકાવટી, હા કંકાવટી કીધું બા આ રાજા ફરે છે કેમ? ત્યારે માં રાણકદેવી બોલી રાજા નથી ફરતો, હવે એનું પ્રારબ્ધ ફરે છે. બેટી તો અંદર જતી રહે, દીકરી તો અંદર જા, હવે એનું પ્રારબ્ધ ફરે છે, તારે રહેવામાં માલ નથી. આને એમ કે મોઢું ઉઘાડે એનું મોઢું હું જોઉં, દીકરી તો અંદર જતી રહી. રાણકદેવી ગુસ્સે થયા, સાપ આપ્યો, અરે નરાધમ પ્રજા છે તો પુત્ર સમાન છે, એના ઉપર તું નજર બગાડે છે, જા દુષ્ટ કૂતરાની હાલતે મરીશ. જૂનાગઢની અંદર કૂતરા કરતા ભૂંડી હાલતે આ રા ગંગાજળિયો મર્યો. ઇતિહાસ એવો છે, એકવાર મહાભૂકંપ આવ્યો, આખો ગિરનાર ખળભળ્યો, એવો ગિરનાર ખળભળ્યો કે ગિરનારની મોટી મોટી શિલાઓ નીચે પડવા લાગી, જોગી જતી બધા એક પછી એક, હવે આટલા મોટા મોટા પથ્થરો પડે શું થાય. અને એમાં એક મોટી શિલા પડતી હતી, કેટલાનો પ્રાણ લેવી સ્થિતિ હતી. અને રાણકદેવી દોડ્યાને ખાલી હાથ ઊંચો કર્યો, જોજે મારું સત હોય તો મારા સતના પ્રભાવ તું અટકી જાય, આજે પણ એ શિલા અટકેલી છે. ખબર છે ને દાદા, આને સત કહેવાય, આને દૈવત કહેવાય, આને સત્ય કહેવાય, પાવર ઓફ ટ્રુથ કહેવાય, ફોર્સ ઓફ ગ્રેવિટી કહેવાય, ફોર્સ ઓફ ટ્રુથ કહેવાય. સોરી, વાત સાચી નરેશભાઈ, આ દૈવત સત્સંગમાં જોવા મળે, તે સિવાય બીજે ક્યાંય દેખ્યું નથી. અત્યારે સત્સંગમાં જ કલ્યાણ રહ્યું છે, બીજે તો વિષયરૂપ અધર્મ વ્યાપી રહ્યો છે, બસ ચારે બાજુ અધર્મ જ છે. બીજા મતોમાં ત્યાગની વાતો વિવેક કરીને બહુ સમજાવે છે, પણ કોઈ લેશ માત્ર પણ ત્યાગ રાખતા નથી, એવી જોરદાર વાતો મહારાજે કરી છે ને, મારે ગ્રંથની કથા આગળ વધારી પણ વધતી જ નથી દાદા. બીજે બધી જગ્યાએ શું થાય, ત્યાગની વાતો બહુ જોરદાર થાય છે. અમે વૃંદાવનમાં હતા, ત્યાં આશ્રમમાં અમે રહ્યા છીએ મહિનાઓ સુધી સંન્યાસીઓ સાથે. અમારી જોડે તો હજારોની સંખ્યામાં ત્યારે સંન્યાસીઓ હોય, અને ભાઈ સેન છાટ્યું હોય, મોંઘા મોંઘી સેવિંગ ત્યારે એ સમયમાં 1993થી લઈને 95-97 સુધીની વાત કરું, સારામાં સારી દાઢી કરે સંન્યાસી, એટલે અગ્નિનો સ્પર્શ તો થાય નહીં, એટલે આખો દી અસ્ત્રનો સ્પર્શ કર્યા કરે, અને પ્રવચન કરે એટલે વાતે કરીને તોડે બ્રહ્માંડ રે તો એ તૂટે નહીં એમ દંડ રે, ત્યાગની ને વૈરાગ્યની વાતો કરે. બોલો, મેં સાંભળ્યું છે એટલે કહું છું, એમાં કોઈક સાચા પણ હતા, પણ 1% કે 2%, 98% આપણને ભાવ ન થાય, ઉલટાનો આપણને અભાવ આવી જાય. આવું બોલો, મુંબઈનો હલવો આવે, ફ્રીજ ખોલો ને તમે, ઓહો આખી દુનિયાભરની મીઠાઈ, મોંઘા મોંઘી હોટલની જ બધી મીઠાઈઓ ભરી હોય, એ જ ખાવાનું. બોલો, પાછા કે અમે સંન્યાસી છીએ, સંન્યાસ ધર્મને મેં પાળી, એટલે રસોઈ અમે ના બનાવી શકીએ, તૈયાર ભિક્ષામાં જે આવે બધું પવિત્ર માનીને સ્વીકારીએ, લો શાસ્ત્ર પ્રમાણે જવાબ આપે પાછો. ત્યાગની વાતો જગતમાં ખૂબ થાય છે, પણ ત્યાગ રાખનારા જગતમાં નથી મળતા. કુંભમેળાની વાત ખબર છે ને, એક મહાત્માજી બેંકમાં ગયા તે બેંક મેનેજર, ભાઈ તમારું એમ કામ, નીકળો નીકળો, અરે ભાઈ ચેક જોઈએ છે. તુંબડીમાંથી ચેક કાઢ્યો, કેટલાનો ખબર દાદા? કેટલાનો? બહુ મોટી ફિગર, મને ખબર નહીં, 75 કે 70 લાખનો કાઢ્યો. બોલો, એક ચેક. પેલો મેનેજરની તો આંખ ફાટી ગઈ, હા નાખ મારા એકાઉન્ટમાં જો પૈસા પડ્યા છે અંદર, અને જોયું ત્યાં તો કેટલું બધું એમાઉન્ટ, તો બાપજી આવું 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 શરીર શું કામ, ભભૂત શું કામ લખીને ફરો છો, અમારી મસ્તી બસ. ભભૂત લગાવીને બાવાજી બેંકમાં ગયા, તુંબડીમાંથી ચેક કાઢ્યો છે ભાઈ, બોલો છે કે નહીં? બહુ સરસ શ્રીજી મહારાજ વાત કરે છે,
કેવળ વર્તન વિનાની વાતોથી જ ઉપદેશ કરે છે ત્યારે જે મનુષ્ય ઉપદેશ સાંભળવા આવે છે ત્યારે તેને તે ઉપદેષ્ટા ઘણો સારો વિશ્વાસ લાવી દે છે પણ જ્યારે તે ઉપદેષ્ટા વિષયની ઝપટમાં આવે છે ત્યારે વિષયરૂપ ફળને ખાવા લાગે છે. લો, બહુ જોરદાર વાતો છે. હજી બે ચાર વાતો તો સમજવા જેવી છે, આપણે આવતીકાલે લઈશું. અત્યારે અહીંયા 30 ચોપાઈ સુધીની કથા પૂરી કરીશું, આગળની કથા આપણે આવતીકાલે. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.